શહેરમાં દરબારી કોઠારીથી ગંગાદેવી સુધી હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગરના રાશિ પરિવારે શહેરને અનેક કલા અને સ્થાપત્યની ભેટ આપેલી છે। લોકોમાં આ બાબતે જાગૃતિ અને જાણવણીનો ભાવ વધે તેવા હેતુથી દરબારી કોઠાર રાજી સમાધિથી ગંગાદેવી સુધી હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। પ્રજા વત્સલ રાજવીએ શહેરને કલા, સ્થાપત્ય તથા સાંસ્કૃતિક વારસાની આપેલી ભેટને ઉજાગર કરવા તેમજ નવી પેઢીને તેની જાણકારી મળી રહે તેવા હેતુથી હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું। હલો, હવે અહીંયા કાર્યક્રમ પૂરો થાય છે। આજે જે હેરિટેજ વોક આપણે જે કમ્પ્લીટ થઈ છે, જે સફળ થઈ છે, એમાં હું ખાસ કરીને એસપી સાહેબ અને એમની સમગ્ર ટીમ અને દરેક પોલીસવાળાઓને આભાર માનું છું કે આપનો કોન્ટ્રીબ્યુશન અને આપની મદદથી આ એક સફળ હેરિટેજ વોક રહી છે। પોલીસ ડિપાર્ટમેન્ટને આપણે સૌ તરફથી ખૂબ ખૂબ આભાર। ભાવનગરના પ્રથમ નાગરિક મેયર શ્રી પોતે હેરિટેજ વોક આપણે સાથે હતા। હવે ઘણી અપેક્ષા છે આપણીથી સાહેબ કે આપ નાગરિકો સાથે રહીને ભાવનગરના જેટલા પણ સ્મારકો છે, ભાવનગરનું જે મહાન ઇતિહાસ છે એને આપ સાચવશો અને દરેક નાગરિક એમાં આપને સાથ આપશે। ભાવનગર સ્ટેટે જે આપણે સોંપ્યું છે, ભાવનગરની પ્રજાને પણ આનું સંભાળ કરવાની જરૂર છે કે ભાવનગર શહેર માટે જે આપણે રાજવી પરિવાર માટે લોકો આપણે નીકળવું પડશે, પણ લોકોનો ઉત્સાહ એવો હોવો જોઈએ કે લોકો સામેથી આવત કે ભાઈ સ્ટેટે 1800 માત્ર ફરતા હતા અને આપણે તો ભાવનગરના સ્ટેટની બધી જાળવણી રાખવાની છે। એટલે હું તો આ 10-12 વર્ષથી અહીંયા આવું છું, અવારનવાર સતત ચિંતા કરું છું અને મને મારા નસીબ કે 10 વર્ષે પણ તમને લોકોને વિચાર આવ્યો એ મારી માટે મારા ખોડિયાની ગૃહ આનંદ છે।